हेलो फ्रेंड्स, मारी चैनल इजी वे टू लर्न एंड टीच विद जीत्स मा हूँ जितेंद्र पटेल आप सौनु हार्दिक स्वागत करू छु। मित्रों, आप सौना साथ अने सहकार ने लीधे आजे हूँ लगभग 125 जेटला एपिसोड बनावी शक्यो छु, मारा 125 जेटला वीडियो ने अपलोड करी शक्यो छु। मित्रों, आज रीते आप सौनो सहकार मने मळतो रहेशे एवी अपेक्षा सह आजना एपिसोड मा आपणे वात करीशुं धोरण 9 गणित प्रकरण नंबर 6 रेखा अने खूणाओ, जेनो आजे आवशे भाग नंबर 10। मित्रों, भाग नंबर 9 नी अंदर आपणे बे समांतर रेखा अने तेनी छेदीकाथी बनता खूणानी चर्चा करी गया छे। जो चूकी गया होय तो डिस्क्रिप्शन मां आपेले लिंक पर जईने तमे एनो भाग नंबर 9 जोई शकशो, अथवा तो प्लेलिस्ट मां जईने पण तमे आ भागने जोई शकशो। चलो मित्रों, हवे आपणे वात करीए बे आज भाग नंबर 9 ने આગળ વધારીએ તો બે સમાંતર રેખા અને તેની છેદીકાથી બનતા ખૂણાના ગુણધર્મો। એટલે બે સમાંતર રેખા આપેલી છે, એની છેદીકા આપેલી છે અને આ છેદીકાથી બનતા જે ખૂણા છે એના ગુણધર્મોની આપણે ચર્ચા કરવાના છે। તો બે સમાંતર રેખા, ધારો કે આ એક રેખા છે L અને આ બીજી એક રેખા છે M। આ બંને રેખાની આ એક છેદીકા છે અને આ છેદીકા છે T, બરાબર। ધારો કે આ બિંદુઓ છે A B C D, ઉપર P નીચે Q, અહીં નામ આપી આપણે E F અને આ છેદ બિંદુને P અને Q। તો મિત્રો, આ રીતે આપણે ભણી ગયા છે અને અહીં ચાર પ્રકારના ખૂણા બને છે, એ ખૂણા પણ આપણને ખબર છે। પહેલો મળે છે અનુકોણ, મિત્રો બીજો ખૂણો જે મળે છે એ અંતઃયુગ્મ કોણ, અથવા એને સામાન્ય રીતે યુગ્મ કોણ તરીકે ઓળખીશું। ત્રીજો જે ખૂણો બને છે એ બહિર્યુગ્મ કોણ, ઓકે। અને ચોથો જે ખૂણો મળે છે એ મળે છે આપણને છેદિકાની એક જ તરફના અંતઃકોણ। તો મિત્રો, આ ચાર પ્રકારના ખૂણા વિશે પ્રકરણ 9 માં ચર્ચા કરી ગયા છે, છતાં જરૂરિયાત પ્રમાણે આપણે એની ફટાફટ થોડી થોડી ચર્ચા કરીશું। ચાલો મિત્રો, પહેલા આપણે વાત કરીશું અનુકોણો જે છે એ અનુકોણો કયા પ્રકારના ગુણધર્મ ધરાવે છે। મિત્રો, અનુકોણ આપણને યાદ છે કે અનુકોણ એટલે F આકાર બનાવતા ખૂણા અને એની ચાર જોડ આપણને મળે છે, ઓકે। તો અહીં આ F આકાર બનાવતા ખૂણા જે છે તમે જોઈ શકો છો, ખૂણો B P Q અને ખૂણો D Q F, ખૂણો B P Q અને ખૂણો D Q F, તો આ અનુકોણની જોડ છે। એ જ રીતે આપણે આ બાજુની સાઈડ પર જોઈએ તો A P Q I F બને છે, A P Q ખૂણો A P Q અને ખૂણો C Q F, ઓકે મિત્રો। ચાલો એ જ રીતે આપણે ઊંધો F જો આ રીતે કન્સિડર કરીએ તો E P D, E P D અહીં Q D, તો ખૂણો E P D અને P Q D, ખૂણો E P D અને ખૂણો P Q D, E P B P Q D, આ બંને અનુકોણ છે। એ જ રીતે આપણે ઊંધી સાઈડ પર જોઈએ તો ખૂણો E P A અને ખૂણો P Q C, તો E P A P Q C આ બંને જે છે એ અનુકોણની જોડના ખૂણા છે અને આ અનુકોણો જે છે તો અહીં જે ગુણધર્મ છે કે બે સમાંતર રેખાની છેદીકાથી બનતા અનુકોણ સમાન માપના હોય છે। એટલે કે જો આ ખૂણો 100 અંશનો હોય, કયો BPQ, તો એનો અનુકોણ DQF એ પણ 100 અંશનો થાય। એટલે BPQ બરાબર 100 તો DQF બરાબર 100 થાય। અને આ જે છે એ મિત્રો છે પૂર્વધારણા 6.3।
જેને આપણે અનુકોણની પૂર્વધારણા પણ કહીએ છે કે અનુકોણની પૂર્વધારણા એમ કહે છે કે બે સમાંતર રેખા એની છેદિકા થી બનતા અનુકોણો સમાન હોય છે તો આ થશે આપણી પૂર્વધારણા નંબર 6.3 પછી એની વિગતવાર નોંધ કરીશું ખાલી થોડું યાદ રાખીએ કે જો L સમાંતર M તો અનુકોણ સમાન ઓકે ચલો હવે જુઓ આ 100° નો ખૂણો છે બરાબર આ એનો રેખીક જોડ છે આ બંનેનો સરવાળો 180 થાય એટલે ખૂણો EPB જે છે એ 80° નો થશે EPB હવે જુઓ કે EPB છે એનો અનુકોણ PQD આ બંને અનુકોણ છે આ 80 છે તો આ પણ 80 થાય ઓકે મિત્રો એ જ રીતે તમે જુઓ કે આ 80 છે ઉપરનો EPB આ એનો અભિકોણ છે APQ એ 80 થાય અને APQ 80 છે તો CQF એનો અનુકોણ 80 અથવા આનો અભિકોણ એ જ રીતે આ 100 છે એનો અભિકોણ 100 અને આ 100 નો અભિકોણ 100 તો મિત્રો તમે જુઓ કે આ અનુકોણ છે EPA અને PQC EPA PQC 100 100 એ પણ સમાન છે એ જ રીતે EPB અને PQD EPB અને PQD પણ સમાન છે એ જ રીતે APQ અને CQF APQ CQF 80 80 સમાન છે ઓકે મિત્રો તો આના પરથી કહી શકાય કે પૂર્વધારણા 6.3 એવું કહે છે કે જો L સમાંતર M તો અનુકોણો સમાન થાય હવે મિત્રો આપણે આનાથી ઉલટું વિધાન વિચારીએ કે તમને બે રેખા આપેલી છે છેદિકા છે અને એમ કહે કે અનુકોણ સમાન છે તો L સમાંતર M થાય ખરી આવા વિધાનને આપણે સામાન્ય રીતે પ્રતિપ વિધાન કહીએ છે પ્રતિપ વિધાન વિશે આપણે એક આખો એપિસોડ બનાવેલો છે ચૂકી ગયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંકમાં પણ તમે જોઈ શકશો કે જો વાઘ આવે તો બીક લાગે એનું પ્રતિપ વિધાન જો બીક લાગે તો વાઘ આવે તે જ રીતે આનું જો પ્રતિપ વિધાન લખીએ કે જો અનુકોણ સમાન જો અનુકોણ સમાન તો L સમાંતર M કે અનુકોણ સમાન હોય તો L અને M આ બંને રેખાઓ સમાંતર છે એમ કહેવાય ઓકે એટલે આ શું કહેવા માંગે છે તે સમજીએ આની અંદર બે સમાંતર રેખા આપેલી છે જુઓ જેરામાં સમાંતર નથી આપેલી બે રેખા છે L અને M આ એની છેદિકા છે T બરાબર છે હવે આ ખૂણો જે છે એ 110° નો છે અને આ પણ 110° છે એટલે કે અનુકોણ સમાન છે અને જો અનુકોણ સમાન છે તો L અને M સમાંતર છે ઓકે મિત્રો આમાં સમાંતર રેખા છે અનુકોણ બતાવવાના છે સમાન આમાં અનુકોણ સમાન બતાવેલા છે આ બેને સમાંતર બતાવવાની છે આ છે આપણી પૂર્વધારણા 6.4 જે 6.3 નું પ્રતિપ વિધાન છે એટલે મિત્રો જો બે રેખા સમાંતર હોય તો અનુકોણ સમાન થાય અને જો અનુકોણ સમાન હોય તો બે રેખા સમાંતર થાય ઓકે મિત્રો ચાલો આ બંને પૂર્વધારણાને હવે આપણે વિધાનના સ્વરૂપમાં દર્શાવીએ ચલો પૂર્વધારણા 6.3 અનુકોણ પૂર્વધારણા જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે
એટલે મિત્રો તમને બે સમાંતર રેખા આપેલી છે અને એક છેદિકા આપેલી છે આટલી વસ્તુ આપેલી છે કે L સમાંતર M ની છેદિકા T છે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય એટલે આ અનુકોણ આ બંને સમાન હોય એ જ રીતે આ અનુકોણ સમાન હોય એ જ રીતે આ અનુકોણ સમાન હોય અને આ અનુકોણ સમાન હોય એટલે n સમાંતર m ની છેદિકા t છે તો અનુકોણ સમાન છે ઓકે મિત્રો આમ તો બહુ સરળ છે ચલો આની અંદર શું કીધું છે કે છેદિકા બે રેખાને છેદે જો એક છેદિકા બે રેખાઓને છેદે સમાંતર શબ્દ નથી એવી રીતે છેદે કે જેથી અનુકોણની એક જોડ સમાન હોય એટલે કોઈ બી બે રેખા છે L અને M છેદિકા છે T અને આ અનુકોણ સમાન છે તો આ બે રેખા સમાંતર હોય આમાં સમાંતર આપેલા છે અનુકોણ સમાન બતાવવાના આમાં અનુકોણ સમાન આપેલા છે એક જોડ તો રેખા સમાંતર છે એમ આપણે કરવાનું છે મિત્રો આ દાખલા ગણવા માટે આ પૂર્વધારણા ખૂબ જ ઉપયોગી છે જ્યારે આ પૂર્વધારણા જે છે એ સાબિતીની જે રાઇડર્સ હોય જેની આપણે ચર્ચા 6.1 માં પણ કરી ગયા છે તો એ રાઇડર્સ સાબિત કરવા માટે આ પૂર્વધારણાનો વધુ ને વધુ ઉપયોગ કરવામાં આવશે જેથી આ પૂર્વધારણાને આપણે બરાબર યાદ રાખીશું ઓકે મિત્રો આશા રાખું છું કે તમને સમજ પડી હશે ચલો મિત્રો અહીં એક પ્રશ્ન છે કે આપેલ આકૃતિમાં તમામ ખૂણાના માપ શોધો આ એક આકૃતિ આપેલી છે અને બધા ખૂણાના માપ શોધવાના છે આ એક ખૂણાનું માપ 75 અંશ આપણને આપેલ છે મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ બે રેખા સમાંતર છે આ એની છેદિકા છે તો અનુકોણની પૂર્વધારણા પ્રમાણે બે સમાંતર રેખાની છેદિકા હોય તો અનુકોણ સમાન હોય એટલે આ ખૂણો 75 અંશનો છે BXY તો DYQ ખૂણો જે છે એ ખૂણો પણ 75 અંશનો થાય ઓકે મિત્રો ચાલો હવે તમે જુઓ કે આ બે ખૂણા જે છે એ બંને રેખીક જોડના ખૂણા છે રેખીક જોડના ખૂણાનો સરવાળો 180 થાય આ 100 આ 75 છે તો આ ખૂણો 105 અંશનો થાય આ 75 છે એટલે એનો રેખીક જોડ 105 અંશ થાય તો મિત્રો આ બંને ખૂણા મળી ગયા હવે આ 75 છે એનો અભિકોણ છે આ એ પણ 75 થાય આ 105 છે એનો અભિકોણ છે 105 અંશ થાય ચલો આ 75 છે તો એનો અભિકોણ 75 અંશ અને 105 છે એનો અભિકોણ 105 અંશ થાય તો મિત્રો આ રીતે કોઈ એક ખૂણાનું માપ આપેલું હોય ને તો તમે 8-8 એટલે કે બાકીના 7-7 ખૂણાના માપ શોધી શકો છો તો આટલી બધી ઉપયોગી પૂર્વધારણા 6.3 છે હવે મિત્રો જે આપણે ગુણધર્મો સાબિત કરવાના છે તો હવે આપણે જે ગુણધર્મો જોઈશું એ ગુણધર્મ અંતઃયુગ્મ કોણ માટે જોઈએ અંતઃયુગ્મ કોણ અથવા એને માત્ર યુગ્મ કોણ કહીશું હવે યુગ્મ કોણ એટલે તમે જુઓ તો ઝેડ આકારના ખૂણા મિત્રો ઝેડ આકારના ખૂણા યુગ્મ કોણ છે તમે જુઓ તો આ બે સમાંતર રેખા છે આ છેદિકા છે અને યુગ્મ કોણની આ બે જોડ છે એમાં આ ખૂણો 105 છે તો આ બાજુનો એનો યુગ્મ કોણ તમે જોઈ શકો તો એ યુગ્મ કોણ પણ 105 અંશનો છે બંને સમાન છે ઊંધો યુગ્મ કોણ જોઈ શકો તમે તો ઊંધો યુગ્મ કોણ જે છે એ યુગ્મ કોણ 75 અંશ છે બરાબર અને આ બાજુનો ખૂણો પણ 75 અંશ છે તો મિત્રો આના ઉપરથી આપણે એવું અનુમાન કરી શકીએ કે બે સમાંતર રેખા હોય
એની છેદિકા હોય તો તે છેદિકાથી બનતા યુગ્મ કોણો સમાન હોય છે. બે સમાંતર રેખા ને એક છેદિકા છેદે તો તેથી બનતા યુગ્મ કોણ સમાન હોય છે. અને મિત્રો એ છે આપણો પ્રમેય નંબર 6.2. શું છે પ્રમેય 6.2? કે જો બે સમાંતર રેખા ને એક છેદિકા છેદે તો તેથી બનતા યુગ્મ કોણ ની પ્રત્યેક જોડ સમાન હોય છે. એટલે બે સમાંતર રેખા છેદિકા છેદે તો યુગ્મ કોણ ની પ્રત્યેક જોડ સમાન હોય છે. એટલે કે માની લો કે આ બે સમાંતર રેખા છે, આ એની છેદિકા છે. તમને એમ કહે કે આ ખૂણો જે છે એ ખૂણો 45 અંશનો છે, તો મિત્રો આ ખૂણો કેટલા અંશનો થાય? તો આપણે જોઈ શકીએ છે કે આ યુગ્મ કોણની જોડના ખૂણા છે, જો આ 45 હોય તો આ ખૂણો પણ 45 અંશનો જ થાય. એકદમ સરળતાથી સમજી શકાય એવો આ પ્રમેય 6.2 છે. હવે મિત્રો તમને પ્રશ્ન પરીક્ષામાં કેવી રીતે પૂછાય આના ઉપર આધારિત દાખલા પૂછાય. ધારો કે આકૃતિ આપી દે કે બે સમાંતર રેખા આ એની છેદિકા, અને તમને એમ કહેવામાં આવે કે આ ખૂણો જે છે 120 અંશનો છે, તો મિત્રો આ ખૂણો જે છે કેટલા અંશનો થાય? બરાબર છે. હવે આ ખૂણો તમારે શોધવો છે, તો તમે જુઓ કે આ ખૂણો જે છે એ આનો અનુકોણ છે. તો જો આ ખૂણાનું માપ ખબર હોય તો આનું માપ મળી જાય. આ 120 છે, આ રેખીક જોડ છે એટલે આ 60 અંશ થાય. આ 60 છે તો અનુકોણ 60 અંશ થાય. જો તમારે અનુકોણને બદલે યુગ્મ કોણ વાપરવો હોય તો આ રેખીક જોડ છે, જો આ 120 છે તો આ 60 અંશ થશે, બેનો સરવાળો 180. આ 60 છે તો એનો યુગ્મ કોણ આ 60 અંશ થશે. એટલે તમે યુગ્મ કોણ અનુકોણ કોઈનો પણ ઉપયોગ કરીને આવા દાખલા સોલ્વ કરી શકો છો. જો મિત્રો આવી રીતે કોઈ વખત આકૃતિ આપેલી હોય, આપેલી આકૃતિમાં આ ખૂણો જે છે 70 અંશનો છે, તો આ ખૂણો કેટલા અંશનો થાય? તો મિત્રો તમે જુઓ કે આ બંને સમાંતર રેખા છે, આ એની છેદિકા છે, એનાથી બનતા યુગ્મ કોણ છે. પ્રમેય 6.2, બે સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણ સમાન હોય એટલે 70 અંશનો છે, તો આ ખૂણો પણ 70 અંશનો થાય. હવે જુઓ મિત્રો કે આ બે સમાંતર રેખા બરાબર આ એની છેદિકા છે, તો આ ઝેડ આકાર બને છે, તો આ ખૂણો 70 અંશ થાય. એ જ રીતે તમે જુઓ કે આ ઝેડ બને છે, આ 70 છે એટલે આ ખૂણો પણ 70 અંશ થાય. એ જ રીતે અહીં પણ આ ઝેડ આકાર બને છે, આ 70 છે તો આ પણ 70 થાય, અને આ ઝેડ આકાર બને છે જેથી આ ખૂણો પણ 70 અંશનો થાય. ઓકે, તો પ્રમેય 6.2 પ્રમાણે બે સમાંતર રેખા એની છેદિકા થી બનતા યુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય છે. મિત્રો આ પ્રમેય આપણે સાબિતી સાથે કરવાનો છે. જેવી રીતે આપણે પ્રમેય 6.1 ભણી ગયા હતા કે અભિકોણો સમાન હોય છે, જે આપણે સાબિતી સાથે કર્યો હતો, એ જ રીતે પ્રમેય 6.2 પણ આપણે સાબિતી સાથે કરવાનો છે. પણ એની સાબિતી હું ભાગ 11 માં કરાવીશ,
અત્યારે માત્ર અને માત્ર આપણે ગુણધર્મોની જ ચર્ચા કરવી છે, એટલે બધા ગુણધર્મોની સાથે ચર્ચા કરીશું અને સાબિતી ભાગ 11 માં જોઈશું. ચલો હવે આપણે આ પ્રમેય 6.3 છે, 6.2 એનો ઉલટો પ્રમેય, એટલે પ્રતીકની ચર્ચા કરીએ. પ્રતીક વિધાન આની અંદર શું કીધું છે કે જો L સમાંતર M તો યુગ્મ કોણ સમાન. આ છે પ્રમેય 6.2. હવે જો આપણે એનું પ્રતીક વિધાન કરીએ તો એનું પ્રતીક વિધાન શું મળે કે જો યુગ્મ કોણ સમાન, યુગ્મ કોણ સમાન તો L સમાંતર M. ઓકે, એટલે આપણને કોઈ બે રેખા આપેલી છે, ધારો કે બે રેખા છે L અને M, આ એની છેદિકા છે. હવે આ યુગ્મ કોણ છે, આ 30 અંશ છે અને આ પણ 30 અંશ છે, તો યુગ્મ કોણ સમાન છે તો આ બે રેખા સમાંતર થાય, એટલે આ જે છે એ આપણો પ્રમેય 6.3 છે. જો યુગ્મ કોણ સમાન તો આ બે રેખા સમાંતર છે એમ કહેવાય. ઓકે, 6.2 માં સમાંતર પહેલા આપે, યુગ્મ કોણ સમાન બતાવવાના થાય, 6.3 માં યુગ્મ કોણ સમાન આપેલા છે અને સમાંતર રેખા બતાવવાની છે. એટલે પ્રમેય 6.3 નું વિધાન જોઈએ કે જો બે રેખાને કોઈ છેદિકા છેદે કે જેથી બનતા યુગ્મ કોણની એક જોડ સમાન હોય તો તે બે રેખા સમાંતર હોય. તો આ છે પ્રમેય 6.3, જે 6.2 નો પ્રતીક પ્રમેય છે. ઓકે મિત્રો, ચાલો હવે આપણે બીજા એના ગુણધર્મની ચર્ચા. ચલો મિત્રો, ફરીથી વધુ એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ કે બે સમાંતર રેખા છે, આ એની છેદિકા છે, બરાબર. તમને કોઈ એક ખૂણાનું માપ આપેલું છે, ધારો કે આ ખૂણાનું માપ આપણને આપેલી છે 55 અંશ. તો મિત્રો, આ 55 અંશ છે તો આ એનો અભિકોણ 55 અંશ થશે. હવે આપણે યુગ્મ કોણની રીતે જોઈએ કે આ 55 છે તો ઝેડ આકાર બનાવીએ તો આ ખૂણો જે છે એ 55 અંશ થશે. ચલો, આ 55 છે તો એનો રેખીક જોડ છે અને બેવનો સરવાળો 180 થવો જોઈએ. 180 માંથી 55 બાદ કરો એટલે આ ખૂણો 125 અંશ આવશે. હવે આ 125 છે તો એનો અભિકોણ 125 અંશ. હવે આ ઝેડ આકાર છે, 125 એટલે આ 125 અંશ. ચલો, 125 અભિકોણ 125, 55 એનો અભિકોણ 55. તો યુગ્મ કોણની રીતે પણ બધા ખૂણા લખી શકાય, એક ખૂણો આપણને ખબર હોવો જોઈએ. હવે અહીં જુઓ, હવે આપણે વાત કરવાના છે અંતઃકોણ, બે સમાંતર રેખા એની છેદિકા થી બનતા અંતઃકોણ. અંતઃકોણ એટલે સી આકારના ખૂણા, એની બે જોડ મળે. અહીં મિત્રો જુઓ, સી આકાર તો આ બી છે, અહીં બિંદુ એક્સ છે, આ બાજુ બિંદુ વાય છે અને આ બાજુ બિંદુ ડી છે. મિત્રો, આ ખૂણો જુઓ 125 અંશ છે અને આ ખૂણો જુઓ 55 અંશ છે. જો મિત્રો તમે 125 અને 55 નો સરવાળો કરો તો જવાબ આવે 180 અંશ. આ બે ખૂણા છે અને આ બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય. મિત્રો યાદ કરો, આપણે ભણ્યા છે કે જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય તે
તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહે છે? બરાબર મિત્રો, તો આના પરથી કહી શકાય કે બે સમાંતર રેખાની છેદિકા હોય તો તેનાથી બનતા અંતઃકોણો ની જોડના ખૂણા પૂરક હોય છે, એટલે કે તે બેનો સરવાળો 180 અંશ થાય છે. ઓકે, એટલે કે જો તમને આ બે સમાંતર રેખા આપે, આ એની છેદિકા આપે, જો આ ખૂણો 120 અંશ હોય તો સી આકારના ખૂણા એને આધારે જો આ 120 હોય તો આ ખૂણો 60 અંશ થાય, કારણ કે બે સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃકોણો પૂરક હોય છે. મિત્રો, આ છે આપણો પ્રમેય નંબર 6.4. શું છે 6.4? કે જો બે સમાંતર રેખાને એક છેદિકા છેદે તો તેથી બનતા છેદિકાની એક જ તરફના અંતઃકોણોનો સરવાળો 180 હોય અથવા અંતઃકોણો પૂરક હોય છે, તો ચાલો એની નોંધ કરીએ. તો મિત્રો, પ્રમેય 6.4 નું વિધાન જોઈએ કે બે એક છેદિકા બે સમાંતર રેખાને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણની પ્રત્યેક જોડ પૂરક હોય છે, એટલે કે આ બે સમાંતર રેખા છેદિકા છેદે તો આ દાખલા કે પી ક્યુ આર એસ નામ આપીએ, બે સમાંતર રેખા છેદિકા છેદે છેદિકાની એક જ તરફના અંતઃકોણ, આ એક જ તરફના અંતઃકોણ એટલે પી ક્યુ આર અને ખૂણો ક્યુ આર એસ સી આકારના ખૂણા એ પૂરક હોય છે, એટલે પ્લસ બરાબર 180. આ બે ખૂણાનો સરવાળો 180 અંશ હોય છે. ક્યારે? જો L સમાંતર M તો. ઓકે, હવે એનો પણ પ્રતિવિધાન આવે, એનો પણ પ્રતિપ્રમેય આવે. 6.4 નો પ્રતિપ્રમેય 6.5 છે. પ્રમેય 6.4 માં બે સમાંતર રેખા આપેલી છે, છેદિકા છે, તો અંતઃકોણો પૂરક છે. હવે તમે એમ કે આ બે રેખા છે, સમાંતર શબ્દ નથી, બે રેખા છે, છેદિકા છે, અંતઃકોણ પૂરક છે, એટલે આખા કે આનું માપ 100 છે ને આનું 80 છે, એટલે આ બેનો સરવાળો 180 છે, તો આ બે રેખા સમાંતર છે, એટલે કે જો ખૂણો પી ક્યુ આર વત્તા ખૂણો ક્યુ આર એસ બરાબર 180 તો એલ સમાંતર એમ. તો મિત્રો, આ બંને વિધાન એકબીજાના પ્રતિવિધાન છે. આ જે વિધાન છે એ 6.4 છે અને આ જે છે એ પ્રમેય 6.5 છે. તો મિત્રો, આના ઉપરથી આ ખૂબ જ સરળતાથી આ ગુણધર્મોને સમજી શકાય છે. હવે બીજો એક ગુણધર્મ છે એની આપણે ચર્ચા કરીએ. આ બે સમાંતર રેખા, આ એની છેદિકા. હવે જુઓ મિત્રો કે આ ખૂણો જે છે એ ધારો કે 105 અંશ હોય, તો આપણે જોઈએ કે બધા ખૂણાના માપ શોધો. જો આ 105 હોય તો આ ખૂણો પણ 105 થાય, બરાબર. અભિકોણ આ રેખી જોડ 105 એટલે 75, અભિકોણ 75 અંશ. ઓકે, ચલો હવે યુગ્મ કોણ આ 75 છે, તો આ ખૂણો પણ 75. ચલો આ યુગ્મ કોણ
આ 105 તો આ પણ 105 આ અભી કોણ 105 અભી કોણ 75 મિત્રો આના પરથી બીજો એક ગુણધર્મ તમે જુઓ કે આ બહિર્યુગમાં કોણ છે આ બહિર્યુગમાં કોણ એ પણ આપણે સમજી ગયા છે આગળ તો આ બહિર્યુગમાં કોણ કોણ સમાન છે જુઓ એટલે બે સમાંતર રેખાની છેદિકા છેદે તો બહિર્યુગ્મ કોણ સમાન થાય બે સમાંતર રેખાની છેદિકા છેદે તો બહિર્યુગ્મ કોણ સમાન થાય અને જો બહિર્યુગ્મ કોણ સમાન થાય તો આ બે રેખા સમાંતર છે એમ કહેવાય તો મિત્રો આ બે સમાંતર રેખા અને તેની છેદિકાથી બનતા ગુણધર્મોની આપણે ચર્ચા કરી હવે આપણે માત્ર 4-5 લીટીમાં આ બધા ગુણધર્મોને એકદમ સરળતાથી લખી દઈએ તો મિત્રો આપણે જેટલું ભણ્યા એનો સારાંશ બે સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણ સમાન હોય યુગ્મ કોણ સમાન હોય બહિર્યુગ્મ કોણ સમાન હોય છેદિકાની એક તરફના અંતઃકોણો પૂરક હોય મિત્રો આટલું બધી વસ્તુ માઇન્ડમાં રાખજો અને આનું ઉલટું પણ અનુકોણ સમાન હોય તો રેખા સમાંતર હોય યુગ્મ કોણ સમાન હોય તો રેખા સમાંતર હોય બહિર્યુગ્મ કોણ સમાન હોય તો રેખા સમાંતર હોય છેદિકાની એક તરફનો અંતઃકોણ પૂરક હોય તો રેખા સમાંતર હોય આ મુદ્દાને આપણે માઇન્ડની અંદર ધ્યાનમાં રાખીશું કે જેથી આને લગતા જે પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તે આપણને આવડવા જોઈએ અહીં લખેલો આ પ્રશ્ન હોમવર્કમાં કરવાનો છે આ ખૂણાનું માપ 37° છે તો બાકીના બધા ખૂણાના માપ શોધો એટલે તમારે આ બધા ખૂણાના માપ શોધવાના છે ઓકે મિત્રો ચાલો તો મિત્રો હવે પછી ફરી મળીશું નવા એપિસોડમાં નવી વાતો સાથે હાલ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત